હવે આપણે જેમ તમને મેં કીધું હતું કે તમારે એક્સરસાઇઝમાં જે વાત સાચી લાગતી હોય એમાં રાઇટ કરવાનું છે અને જે વાત ખોટી લાગતી હોય ત્યાં ખોટું કરવાનું છે, એટલે કે ચોકડીની નિશાની મૂકવાની છે, મિત્રો, તો આપણો તો જે આ એ ભારત વસ્તુના દેશ છે એના જવાબ રાજ્યો બધા આડાઅવળા થઈ પહેલાં ગયા હું એમ છે. પૂછું જે તમે વિડીયો સ્ટોપ એ કરી રાજ્યો ને તમે જે આપણે જવાબ અહીંયા લખ્યા છે એની સાથે ગોઠવશું. સરખાવી લો, જો આ સરસ ત્યારબાદ મજાનો આપણો એક ભારત સરસ દેશ, મજાનો વિડીયો આપણે આગળ જેના ઘણા ચલાવીએ બધા જેમાં રાજ્યો ભારત વિશે આપણે અને આજે તેમના રાજ્ય ભણવાના વિશે છે. એક તો નાનો શરૂઆત એવો વિડીયો સામેલ છે જે આપણે જોશું. પશ્ચિમ સાઈડ ગુજરાત, પછી ગુજરાતની નીચે તો કે મહારાષ્ટ્ર દેખાય છે. એ મહારાષ્ટ્ર છે, એની નીચે આવશે કર્ણાટક. હવે મહારાષ્ટ્ર અને કર્ણાટક આ બંનેની વચ્ચે એક નાની જગ્યા ખાલી છે, ત્યાં ગોવા આવશે. કયું આવશે? ગોવા. ગોતી આપણે ગોવા ક્યાં ગયું? હાર્યું. તો ગોવાને લઈ આવીએ આપણે અને ગોવાને આપણે અહીંયા ગોઠવીએ. ઓકે, હવે ગોવા આવી ગયું. ગોવાની નીચે કર્ણાટક, કર્ણાટકની નીચે આવશે કર્ણાટકની બાજુમાં, ચાલો પહેલાં બાજુમાં લઈ લઈ, તો ત્યાં આવશે આંધ્ર પ્રદેશ. ઓકે, રાજસ્થાન, તો રાજસ્થાન આપણા ગુજરાતની ઉપર આવશે. આ છે આપણું રાજસ્થાન. પછી ઉત્તર પ્રદેશ આપેલું છે, ઉત્તર પ્રદેશ એ રાજસ્થાનની ઉપરની સાઈડ અહીં આવશે. ત્યારબાદ અસમ, તો અસમ પણ આપણે ઉત્તર પ્રદેશ બાજુ જઈએ. પછી આ બાજુ અસમ દેખાશે. હવે મધ્ય પ્રદેશ આવ્યું, તો મધ્ય પ્રદેશ એ આપણા ગુજરાતની બાજુમાં. એ મધ્ય પ્રદેશ એટલે કહેવાય કારણ કે એ ભારતના મધ્ય તો કેરળ આપણે ગોતશું. ક્યાં ગયું કેરળ? હાર્યું. તો કેરળને આપણે લઈ આવીએ અહીંયા. અહીંયા આવશે કેરળ. હવે તો કે કેરળની બાજુનું રાજ્ય ક્યાં આવી ગયું? તમિલનાડુ. હાર્યું. બરાબર, તો તમિલનાડુ આવશે કેરળની બાજુમાં. હવે આંધ્ર પ્રદેશ જે આપણો ગોઠવું, તો હવે એની ઉપર, તો એની ઉપર તેલંગાણા, તો તેલંગાણા રાજ્ય અહીં છે. આપણે તેલંગાણા રાજ્યને અહીંયા મૂકશું. હવે કોણ રહી ગયું? તેલંગાણાની ઉપર, તેલંગાણાની ઉપર આવશે છત્તીસગઢ. આર્યું છત્તીસગઢ. બરાબર, તો છત્તીસગઢને અહીંયા એની જગ્યાએ મૂકીએ. વચ્ચે આપણને જમ્મુ કશ્મીર મળ્યું, આપણા ભારતનો સ્વર્ગ જે કહેવાય એવું જમ્મુ કશ્મીર આપણે અહીંયા ગોઠવીએ. જમ્મુ કશ્મીરની નીચે હિમાચલ પ્રદેશ અહીંયા આવશે. હિમાચલ પ્રદેશની નીચે હરિયાણા એ અહીંયા આવશે. હવે હરિયાણા, એના પછી છે ઝારખંડ, આપણે છત્તીસગઢની બાજુમાં ઝારખંડ. પછી ઓડિશા, ઓડિશા આવે આપણા છત્તીસગઢની બાજુમાં અહીંયા. બરાબર, તો ઓડિશા આવ્યું. વેસ્ટ બેંગોલ, વેસ્ટ બેંગોલ આવશે ઝારખંડની બાજુમાં. પછી તો કે બિહાર, બિહાર એ ઉત્તર પ્રદેશની આપણી પાસે. પછી પંજાબ, પછી મિઝોરમ છે, નાગાલેન્ડ છે, મણિપુર છે. મણિપુર આપણને યાદ આવ્યું હતું ને, જ્યાં
મણિપુરી નામનું ડાન્સ થાય છે એવું આ મણિપુર. મણિપુર ક્યાં આવશે? અહીંયા ઉત્તરાખંડ. ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશની બાજુમાં. પછી છે હિમાચલ પ્રદેશ, એની નીચે પંજાબ. હિમાચલ પ્રદેશની નીચે પંજાબ આવશે. હવે આ બધા પ્રદેશોને આપણે ઓલી તરફ લઈ જાય, કારણ કે હવે ત્યાં જ બાકી છે બધું આપણા રાજ્ય ગોઠવવાનું. તો આને આપણે અહીંયા લઈ લઈએ બધાને. ચાલો હવે અહીંયા તો કે હિમાચલ પ્રદેશ અહીંયા આવશે. હિમાચલ પ્રદેશ પછી ત્રિપુરા, તો ત્રિપુરા રાજ્ય અહીંયા આવશે. મિઝોરમ રાજ્ય, મિઝોરમ રાજ્ય ભારતના આ વિસ્તારમાં આવે. હવે વધ્યા મેઘાલય, નાગાલેન્ડ અને સિક્કિમ, તો સિક્કિમ છે એ અહીંયા આવશે, બરાબર. પછી નાગાલેન્ડ, તો નાગાલેન્ડ આપણા ભારતના આ વિસ્તારમાં આવશે. અને મેઘાલય છે એ અહીંયા આવશે. તો આ જે આપણા રાજ્યો છે એ આપણા ભારત દેશના રાજ્યો, જે આપણે જોયું કે ભારતના નકશામાં કયા કયા જગ્યાએ આવેલા છે.